दर्शक मित्रों आ हता आजना समाचार, आवती काले फरी मळीशुं, त्यां सुधी मने रजा आपशो, नमस्कार। आजे समग्र गुजरात में मंदिरों दर्शनार्थे खुला मुकाया, માતાના મઢ ખાતે પણ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। આજે સમગ્ર ગુજરાતમાં મંદિરોના દ્વાર લોકોના દર્શનાર્થે ખુલી ગયા છે। કોરોનાના કહેરમાં મંદિરો બંધ રહ્યા હતા, પણ આજથી મંદિરોના દ્વાર ખુલ્યા। આજથી મંદિરોના દ્વાર ખુલતા શ્રદ્ધાળુઓમાં આનંદ વ્યાપ્યો હતો। કચ્છના પ્રખ્યાત યાત્રાધામ માતાના મઢ માં આશાપુરા માતાજીનું મંદિર પણ આજે વિધિવત શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું, ત્યારે અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ભુજમાં પણ નૂતન સ્વામિનારાયણ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયા છે। સમગ્ર બાબતે સ્વામિનારાયણ મંદિરના સુખદેવ સ્વામીજીએ જણાવ્યું કે વર્તમાન કોરોના કાળની અંદર આ બીજી લહેરની અંદર ઘણા બધા લોકો દુઃખી થયા, એમાં લોકડાઉન થયું, એમાં ધાર્મિક મંદિરો પણ બંધ થયા, તો અત્યારે સ્થિતિ થોડી નોર્મલ થવા માંડી છે, સામાન્ય સ્થિતિ થવા માંડી છે, તો એવામાં સરકારશ્રીના ગાઈડ્સ પ્રમાણે મંદિર ખુલ્લા કરવામાં આદેશ આવ્યો છે। તો મંદિરમાં પ્રવેશે એટલે થર્મલ ચેકિંગ, સેનિટાઈઝર્સ, માસ્ક, ડિસ્ટન્સ આવા અનેક પ્રકારના નિયમોનું પાલન કરાવી અને લોકો દર્શન કરી રહ્યા છે। ખાસ કરીને આજે પહેલો દિવસ હતો, કેટલું લોકોનો રસ રહ્યો? ખાસ કરીને આજે પહેલો દિવસ હતો એટલે બહુ જ જૂજ લોકો દર્શન કરવા માટે આવ્યા હતા। ધીરે ધીરે લોકોને ખબર પડશે મંદિર ખુલ્લું છે એટલે ધીરે 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 લોકો દર્શન કરવા માટે આવશે અને આપણા દેશનો બચાવ થાય, લોકોનો પણ બચાવ થાય, દેશનું જેમાં હિત છે, લોકોનું જેમાં હિત છે એવા અનેક નિયમો મંદિર પાલન કરાવશે અને દર્શન લોકો માટે ખુલ્લા રાખવામાં આવશે। એ રીતે આજે મંદિરોના દ્વાર ખુલી જતા શ્રદ્ધાળુઓમાં આનંદ છવાયો હતો અને મંદિરોના વ્યવસ્થાપકોએ પણ સરકારની ગાઈડલાઈનને અનુસરવાનું છે। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।